ત્રણ વખત કે શુદ્ધ વિના શુદ્ધ વિના શુદ્ધ વિના સત ત્રેતા અને દ્રાપર અને એ પણ કેટલી વખત જે વ્યતીત થઈ ગયા પણ અત્યાર સુધી ક્યાં સુધી જે વ્યવસ્થ મનવંતરના સાતમા વ્યવસ્થ મનવંતરના અઠ્યાવીસમી છોકરી જેના કલયુગની અંદર નિષ્કલંક બુદ્ધ સ્વરો જે જાહેર થવાના હતા અને જે ગ્રંથોની અંદર સાક્ષી પ્રમાણ લખવામાં આવ્યા હતા કે અઠ્યાવીસ કલયુગના અંતિમ સમયની અંદર કોણ પ્રગટ થવાનું છે વેદ અને કતેબના સાક્ષી પ્રમાણે તો વેદના સાક્ષી પ્રમાણે નિષ્કલંક બુદ્ધ સ્વરૂપ અને કતેબ પ્રમાણે આખરુલ સાહેબ જમા ઈમા અને શાસ્ત્રોક્ત ભાષાની અંદર કહીએ તો જો પાંચમો વેદ જેને શ્વસમવેદ આત્મવેદ કહેવામાં આવ્યો ચાર વેદ તો સૃષ્ટિના પ્રારંભથી જ ઋષિ મુનિઓ દ્વારા ઋતુભરા પ્રજ્ઞા સમાધિસ્થ અવસ્થાની અંદર જે જ્ઞાન ધારા પ્રગટ થઈ અને ત્યારબાદ કલયુગના સમય સુધી એ પણ અઠ્યાવીસ જે પાંચમો વેદ આવવાનો હતો જેની રોહ જોઈ રહી હતી દુનિયા અને આવશે રે આવશે સબ કોઈ કહેતી આગમી કરતે પુકાર એ સતવાની સબો કી સત ઠરી તુમ સબ આયે કરો દીદાર આવશે રે આવશે સબ કોઈ કહેતી તો એ ચરણ પર આપણે આગળ વધીએ એ પહેલા અહીંયા બતાવ્યું કે ચલ્યો જુગ જાય રે સુદ વિના તો કેટલી વખત એવા જે વ્યર્થ વ્યતિત થઈ ગયા યુગ સતયુગ યુગ્રાપર પણ અઠ્યાવીસ વખત જ્યારે વ્યતીત થઈ ગયા અને સત્યાવીસ વખત કલયુગ પણ જ્યારે વ્યતીત થઈ ગયો અને અઠ્યાવીશમો જ્યારે કલયુગ આવ્યો ત્યારે શ્રી અક્ષરાતીત ધામના ધણી પ્રાણનાથજી આ સંસારની દેવચંદ્રજી ના સ્વરૂપની અંદર એની તો આ દુનિયાની અંદર આજથી પાંચ હજાર સાલ પૂર્વ એવી જ એક વ્રજની આવા કાલમાયા બ્રહ્માંડ જેવી જ એક વ્રજની લીલા થઈ જેની અંદર પણ શ્રીરાજજીનો આવેશ અને અક્ષરની આતમ કૃષ્ણજીના તનની અંદર વર્ષ અને સુધી લીલા કરી ત્યારબાદ વ્રજમાંથી રાસમાં ગઈ ત્યાં રાસની અંદર એક મહારાસ રાત્રિની અંદર રમણ કર્યું પ્રેમના વિલાસની લીલાઓ થઈ પણ ત્યારબાદ જે આ પ્રતિબિંબની લીલાઓની અંદર આ દુનિયાની અંદર જે પ્રતિબિંબ લીલા થઈ ત્યારે નહીં રાજ્યનો આવેશ આવ્યો નહીં અક્ષરની આત્મા આવી ત્યારબાદ ચોથા દિવસની અંદર પણ જ્યારે મહમદ સાહેબ આવ્યા ત્યારે પણ અક્ષરનો જોશ જોશની શક્તિ જ આવી અને અક્ષરની આત્મા આવી પણ રાજ્યના આવેશને આવવાનું ન થયું પણ ચોથા દિવસની અંદર જ્યારે સદગુરુ ધણી દેવચંદ્રજીના તનની અંદર લીલા થઈ ત્યારે પાંચેય શક્તિઓ વિરાજમાન તો થઈ ગઈ સિરાજજી જોશ આવેશ સિરાજજી જોશ હુકમ નૂરબુદ્ધ મૂલ વતન એ પાંચો ભાઈ મહામત તો પાંચોય શક્તિ આ વિરાજમાન તો થઈ ગઈ લેકિન પાંચમી શક્તિ જાહેર ક્યારે થઈ જે જાગ્રત બુદ્ધિ જોશ ત્યારબાદ અક્ષરની આતમ તો પાંચો જે શક્તિ હતી એમાં જે નીચ બુદ્ધિ નું અવતરણ હતું સ્વયં રાજ્ય નીચ બુદ્ધિ દ્વારા ખીલવત પરિક્રમા સાગર સિંગાર ની વાણી જે ઉતરવાની હતી એ વિક્રમ સવંત સત્તરસો પાંત્રીસ પછી શ્યામાજીની આત્મા એ વાતને હું અહીંયા જોડી દઉં કે શ્યામાજીની આત્મા એ પાંચે શક્તિઓ તો બેસી ગઈ ચોથા દિવસમાં પણ શ્યામાજીની આત્માને પણ પૂર્ણ પહેચાન વિક્રમ સવંત સત્તરસો પાંત્રીસ પછી જ્યારે નીચ બુદ્ધિ આવી ત્યારે એમને પૂર્ણ પહેચાન થઈ તો સુંદરસાજી ચોથા દિવસની અંદર પણ મેં એટલા માટે કીધું કે ચલ્યો ચાલો જાય અહીંયા શું કીધું કે સતયુગ અઠયાવીસ વખત ત્રેતા અઠ્યાવીસ વખત અને દ્રાપર અઠ્યાવીસ વખત શુદ્ધ વગર શુદ્ધ વગર અને શુદ્ધ વગર કઈ એવી શુદ્ધ કે અત્યાર સુધી આપણે એક પ્રાર્થનાની અંદર પણ બોલતા હતા કે માં સદગમ્ય તમસોરમાં જ્યોતિર્ગમ્ય ઓર મૃત્યુમાં અમૃત ગમ્ય કે હે પરમાત્મા મને અસત્ય જગત તરફથી સત્ય તરફ લઈ ચાલ અને આ મૃત્યુમાંથી અમૃત તત્વ પ્રાપ્ત કરાવ અને આ અંધકારમાંથી ક્યાં લઈ જા પ્રકાશમય ધામની અંદર લઈ ચાલો એવી આપણે એક પ્રેયર પ્રાર્થના દ્વારા બોલતા હતા તો આ જગત કેવું છે તો કીધું કે શુદ્ધ વિના શુદ્ધ વિના શુદ્ધ વિના મેં અત્યારે થોડી વાર માટે ચોથા દિવસની લીલાને કે સદગુરુ ધણી દેવચંદ્રજી કેમ કે મારે આ વાતને જોડવી હતી એટલા માટે મેં તમને પહેલેથી એ વાત જોડવા માટે થઈને આગળ થોડી ચો ચાર દિવસની લીલાને લીલાને લઈને વર્ણન કર્યું હવે આપણે આગળ વધીએ તો અહીંયા વખત અઠ્યાવીસ મો કલયુગ એમની અંદર શું આવવાનું હતું તો અહીંયા કીધું કે ત્રણ વખત એવા અજ્ઞાનતાના અંધકારની અંદર આ સંસારના સંપૂર્ણ જીવો ભટકતા રહ્યા

એવું પણ રાજ્યની વાણીમાં કહેવામાં આવ્યું પણ અહીંયા જગદીશ એટલે વિષ્ણુ નહીં અહીંયા જગદીશ એટલે અક્ષરા અક્ષરા તીત શ્રી રાજજી પ્રાણનાથજી શ્રીજી તો વેદો ક્યાં આવશે વેદોએ પણ કીધું તો કયા ત્રિપાદ ઉદ્વેત પુરુષ જેના ત્રણ પાદ વિશુદ્ધ ચેતન અને અખંડ છે પણ ચોથું પાદ જે વારવાર જ્યાંથી સૃષ્ટિ બની અને મીટે છે પણ ઈથી પણ પરે શું છે તો કીધું અક્ષરાત પરત પર તો ઈથી પરે જે અક્ષરાતીત અને મુંડક ઉપનિષદમાં પણ કીધું કે દિવ્ય બ્રહ્મપુરે ધામ વ્યોમોની આત્મા પ્રતિષ્ઠિતમ કે જે દિવ્ય બ્રહ્મપુર ધામની અંદર પરમધામની અંદર એ આત્માઓ રહે છે પણ એ ક્યારે આવવાની છે એ ધામ કેવું છે એની લીલાઓ કેવી છે એમનું સ્વરૂપ કેવું છે એ ત્રણ યુગની અંદર સત ત્રેતા અને દ્રાપર સુધી એવા તો અધ્યાત્મ જગતના છ કઠિનતમ પ્રશ્ન છે કેટલા છ કે આપણે કોણ છીએ ધ્યાનથી આપણે કોણ છીએ ક્યાંથી આવ્યા છીએ આ સંસાર અને શરીર છૂટે એટલે આપણે જવાનું

નહોતું ગૂગલે તો ખાલી દિશા બતાવી દીધી બરાબર એ પણ ઘણી વાર રસ્તા પર લઈ જતો હોય તો કોઈ વ્યક્તિને અમે પૂછીએ કે ભાઈ મંદિર કઈ તરફ છે તો એ લોકો ઈશારો કરીને એ રસ્તામાં આગળ થોડા જશો ને એટલે તમને જમણા હાથ ઉપર મંદિર દેખાશે એને ઈશારો કર્યો પણ આ મંદિર કેવું છે આની અંદર કઈ કઈ શોભા આવેલી છે બરાબર શું શું અહીંયા લીલા થઈ રહી છે એ વિષય વ્યક્તિ જાણતી નહોતી એવું જ કંઈક ધર્મશાસ્ત્રોની અંદર સંકેત અને ઈશારા કરવામાં આવ્યા કે ભાઈ પરમધામ ઉપર છે અક્ષરાત પરત પર પરમધામ છે પણ એ પર બ્રહ્મ એ અક્ષરાતીત ઈ સચિદાનંદ એ પ્રાણનાજી શ્રી રાજજી કેવા છે એમનું ધામ મતલબ એ પરબ્રહ્મ છે તો ક્યાં છે કેવા છે એમનું ધામ સ્વરૂપ અને લીલા કેવા છે કરો કે આગળના ત્રણ આપણે કોણ છીએ ક્યાંથી આવ્યા અને અને આ શરીર સંસાર છૂટે એટલે ક્યાં જવાનું છે એ ત્રણ પ્રશ્નનો જવાબ જો દુનિયા ન આપી શકી હોય તો પરબ્રહ્મ કેવા છે ક્યાં છે અને એને પ્રાપ્ત કરવા હોય તો એવો કયો આત્મ સાક્ષાત્કારનો એવો કયો માર્ગ છે કે જે માર્ગ પર ચાલી અને પરમાત્માને પ્રાપ્ત કરી શકાય તો આ ત્રણ પ્રશ્ન તો ઓર કઠિન એનો જવાબ કોઈ આપી શક્યું નહીં કેમ કે સંકેત સારા કર્યા ધામનું વર્ણન એટલા માટે હજી હું એક વાત વચ્ચે તમને બતાવું કે સતયુગના પ્રારંભથી જ્યારથી સૃષ્ટિ બની એને અત્યાર સુધી આ સૌર મંડળ આ યુનિવર્સલ આપણું જે આ પૃથ્વી લોક ચૌદ લોક અંતર્ગત આપણે પૌરાણિક માન્યતાથી સમજીએ છીએ એ વાત ઉપર હમણાં આગળ જાઉં છું બીજી ચોપાઈમાં પણ એકવાર અહીંયા હું આ વાતને જોડી દઉં આ જે સૌરમંડળ છે આ સૃષ્ટિ જે બની એને કેટલો સમય થયો તો કીધું એક અરબ છન્નું કરોડ આઠ લાખ ત્રેપન હજાર એકસો ને વીસ વર્ષની આસપાસનો સમય આ સૌરમંડળને થયો કેટલો એક અરબ છન્નુ કરોડ આઠ લાખ ત્રેપન હજાર એકસો વીસ વર્ષની આસપાસનો સમય થયો અત્યાર સુધી મેં કીધું કે કેટલા ધર્મશાસ્ત્રોમાં સાક્ષીઓ આવી સંકેત ઇશારા તો કર્યા બરાબર હમણાં થોડી વાર પહેલા મેં બીજી વાત પણ લીધી એટલા માટે મેં આગળ પૂર્વ ભૂમિકા બાંધી દીધી કે ભાઈ સતયુગના પ્રાંતથી વેદ વાયુ અગ્નિ અંગીરા આદિત્ય ઋષિઓ દ્વારા વિદ્વાન દ્વારા લખાયા પણ એમની અંદર નું જે હતું એ માત્ર જ્ઞાન કેવાનું શું કહેવાનું જ્ઞાન એને બ્રહ્મજ્ઞાન કહેવાય નહીં બ્રહ્મજ્ઞાન કોને કીધું આ વાણીને એ બધું જ જે આવ્યું એ માત્ર જ્ઞાન પણ વાણી જે છે એ બ્રહ્મ જ્ઞાન તો બ્રહ્મ જ્ઞાન અત્યાર સુધી ક્યારે આ સંસારની અંદર આવ્યું નહોતું આ પાંચમો સ્વસમ વેદ આત્મવેદ જેને નિજાનંદ સંપ્રદાયની અંદર પ્રણામી ધર્મની અંદર શું કહેવામાં આવ્યું કુલજમ સ્વરૂપ સ્વરૂપ સાહેબ તારતમ વાણી બ્રહ્મ વાણી જે અનેક અનેક વચનોથી આપણે આ સ્વરૂપ સાહેબ તારતમ વાણી બ્રહ્મ વાણી આપણે કહીએ છીએ બરાબર તો આ બ્રહ્મ વાણી આવી એની પહેલા મેં જે ચોથા દિવસની વાત તમને જે અધૂરી મૂકી અને હવે હું અહીંયા જોડી રહી છું કે ચોથા દિવસમાં જેની સાથે સદગુરુ ધણી દેવચંદ્રજી સાથે આપણે આવવાનું થયું અને એ સમયે સુંદર શાહજી જે લીલાઓ ચાલી તો જે દેવચંદ્રજી ની અંદર કોણ બેઠું હતું સુંદરભાઈ સ્વરૂપ શ્યામા મહારાણી આનંદ સ્વરૂપા શ્યામાજી બેઠા હતા એને પણ અહીંયા કીધું ને શુદ્ધ વિના શુદ્ધ વિના શુદ્ધ વિના ચલ્યો યુગ જાય રે શુદ્ધ વિના તો ત્રણ યુગ તો જતા રહ્યા ચોથા યુગમાં જ્યાં સુધી હવે જોડી જોડીશું વાતને કે જ્યાં સુધી આ વાણી નોતી ઉતરી ત્યાં સુધી ચોથા દિવસની લીલા પણ કેવી રહી જાગણી તો કીધી પણ રાસની લીલા કીધી નહીં એટલે આપણે બોલીએ છીએ ને કે સુંદરબાએ દેખ્યા વાણીમાં જ છોપાય છે સુંદરબાએ દેખ્યા દિલ કે દીદો માહે વ્રજ રાસવર ઓર ધામ કી લેકિન જાગણી કી સુધ ચોથા દિવસમાં અને ત્રણ બ્રહ્માંડ પહેલો વ્રજનો બીજો રાસનો ત્રીજો શ્રી મહમસ મહમસ એટલે દિવસ છ પણ બ્રહ્માંડ ત્રણ પેલો વ્રજનો બીજો રાસનો અને ત્રીજો જાગણી બ્રહ્માંડ બરાબર તો જાગણી બ્રહ્માંડમાંય ત્રીજો દિવસ છે જાગણીનો તે ત્યારે જે ચોથો દિવસ ચાલતો તો સદ્ગુરુ ધણી દેવચંદ્રજીનો તો એ સમયે પણ વાણી ઉતરી નહીં તો સૂર્ય ત્યારે પણ ત્રણસો તેર આત્માએ જાગી હું શું તમને સમજાવવા માંગુ ચલ્યો જુગ જાય રે શું તો કઈ રીતના વાઈ ગયો અંધકારની અંદર અજ્ઞાનતાની અંદર ભટકતો રહ્યો કેમ કે વાણી જ્ઞાન વગર વ્યક્તિ ભટકાવની અંદર આવે આવી જાય છે શું કામ કે જ્યાં સુધી આત્માનો પ્રકાશ નથી આત્માની અંદર પ્રકાશ નથી થતો ત્યાં સુધી એ પોતાના નિજ સ્વરૂપને જાણી નથી શકતી કે ભાઈ હું કોણ છું ક્યાંથી આવી છું અને આ સંસાર અને શરીર છૂટે એટલે મારે જવાનું ક્યાં છે એવી યુગો યુગોથી સૃષ્ટિ બનતી હતી અને લઈ થતી હતી પણ ક્યારેય સુંદરસાજી એવી રીતના જોઈએ તો આ સૃષ્ટિ પ્રવાહથી તો અનાદિ છે પ્રવાહથી તો અનાદિ છે પણ જ્યાંથી બની રહી છે અને પાછી આ મટી રહી છે અને આ ચૌદ લોકનું જે અંતર્ગત આ બ્રહ્માંડ છે સ્વપ્નમય નશ્વર આનું મૂળ ક્યાં છે એ આપણે બીજી ચોપાઈના માધ્યમથી સમજશું પણ મેં જે ચોથા દિવસની તમને વાત કરી કે સદગુરુ રણી દેવચંદ્રજી આવ્યા ત્યારે પણ શું રહ્યું કે ત્યારે વાણી નહોતી ઉતરી તો વ્રજની રાસની અને ધામની ચર્ચાઓ તો થઈ તો સુંદર સાથની અંદર પણ એક વાત ઘર કરી ગઈ કઈ એની અંદર પણ અજ્ઞાનતા રહી કઈ કે હે સદગુરુ તમે વ્રજ રાસની વાતો બતાવો છો ધામની પણ વાતો બતાવો છો અને જ્યારે વ્રજરાસ ને ધામની વાતો કરતા કરતા જ્યારે ગાંગજીભાઈના ઘરે લીલા ચાલી રહી છે અને લીલા જે સદગુરુ ધણી દેવચંદ્રજીની લીલાને પૂર્ણ થવાનો સમય આવી ગયો અને વિક્રમ સવન અંદર બુધવારી ભય અલખ બિહારીજી કો ભાઈ બિહારીજી મહારાજને થોડી કુછ જાણ થઈ બાકી બીજી બધી આત્માઓ જે કેમ કે શું થયું બધાને એવું થયું કે ભાઈ ધણી તો ધામ જતા રહ્યા બધા આવ્યા ખબર પડી કે ધણીએ તો અંદર ધ્યાન લીલા કરી લીધી તો એને એમ થયું કે ભાઈ સદગુરુ ધણી દેવચંદ્રજી વહી ગયા તો રાજજી પણ પરમધામ ચાલ્યા ગયા અને બધા જ પોતપોતાના ઘરે માયાની અંદર ફિર મસ્ત થઈ અને પાછા ડૂબવા લાગ્યા શું થયું વાણી ઉતરી નહોતી તો પાછા અજ્ઞાનતાના અંધકારની અંદર ડૂબી ગયા એટલા માટે કીધું કે હવે જાગ દેખો સુખ જાગની એ સુખ સોહાગીન જોગ તીન લીલા ચોથી ઘરકી હવે આ વાતને હું અહીંયા જોડી દો તીન લીલા કઈ પેલી વ્રજની બીજી રાસની ત્રીજી સદગુરુ ધણી દેવછત્રજી સમયની જાગની લીલા અને ચોથી ઘરકી મતલબ પાંચમા દિવસની લીલાની અંદર કઈ પહેચાન થવાની હતી પાંચમા દિવસમાં પાંચમા દિવસમાં જે ખિલવત પરિક્રમા સાગર શિંગારની વાણી દ્વારા કે પરમધામના પચીસ પક્ષ જે હકીકતના રૂપની અંદર છે આ સદગુરુ ધણી દેવચંદ્રજી ચર્ચા તો કરતા હતા ધામની પરમધામની પણ એ હકીકતના રૂપમાં જે પરમધામના પચીસ પક્ષ છે એ મારફતમાં એ રાજ્યના જ આત્મ સ્વરૂપ બનેલા છે ઈ પહેચાન જ્યાં સુધી પરિક્રમા ગ્રંથ ન ઉતરે જ્યાં સુધી સાગર શિંગારની વાણી ન ઉતરે ત્યાં સુધી રાજ્યના દિલની જે મારફતની પૂર્ણ પહેચાન કરવી હતી એ ચોથા દિવસમાં થઈ નહીં તો વિચાર કરો સુંદર સાજી ચોથા દિવસમાં પણ એ કડિયા કલયુગના આ કલયુગના અંતિમ ચરણની અંદર પણ જ્યારે આ લીલાઓ પ્રારંભ થઈ તો ચોથા દિવસમાં પણ ક્યાં સુધી સુંદર સાત ની અંદર અજ્ઞાનતા નિંદ રહી કે જ્યાં સુધી વાણી ન ઉતરી ત્યાં સુધી એટલે તો જુઓ ને ઇન્દ્રાવતીની આત્મા પણ સદગુરુ ધણી દેવચંદ્રજીની જ્યારે લીલા ચાલી તો ક્યાં પૂર્ણ પહેચાન જ્યાં સુધી અવસામાં ન ગયા ત્યાં સુધી એમને પણ પૂર્ણ પહેચાન ન થઈ એને પણ મનની પરીક્ષા લીધી રસ્તો બદલી રહ્યા છે અને સુવિચાર કરી રહ્યા છે એ પણ એક સંસારના જેમ ગુરુ હોય અને જેમ સંસારના જીવો પણ એ ગુરુ તરીકે પહેચાન કરીને માને એ રીતે એમને પણ એ લીલા ચાલી પણ એને પણ પહેચાન કરી નહીં તો એ પહેચાન પણ જ્યારે ઇન્દ્રાવતીની આત્માને અબસામાં ગયા ત્યારે વિક્રમ સવન સત્તરસો ચૌદ થી પંદર ની વચ્ચે જ્યારે વીરની ની અંદર ડૂબે છે છ માસ સુધી જ્યારે વીર ની અંદર પૂર્ણરૂપથી પોતાના તનને હાડ ગલ ગયે મતલબ અંદર શું થયું લકડી સમાન અડ્ડી થઈ ગઈ શિર શ્રીફલ શિર છે નાળિયેરની જેમ શ્રીફલ જેવું બની ગયું પૂરા હાડ માસને ગાળી દીધા ત્યારે જ્યારે દેવચંદ્રજીએ જ્યારે દેવચંદ્રજીએ એમને દર્શન આપ્યા અને અવસાનની અંદર ત્યારે ખબર પડી કે અરે જેમને હું સિર્ફ શું માનીને બેઠી હતી એક ગુરુ અરે એની અંદર તો સાક્ષાત સાક્ષાત યુગલ સ્વરૂપ બિરાજમાન છે યુગલ સ્વરૂપ તો એની તો મેં અત્યાર સુધી ઓળખાણ કરી નહીં તો એ તો મારી સામે પ્રત્યક્ષ પ્રગટ થઈ રહ્યા છે અને પછી એમાં શ્યામાજીના દર્શન થયા યુગલ સ્વરૂપના થયા ત્યારે પહેચાન થઈ તો પાંચમા દિવસમાં પણ સુંદર સાજી જ્યાં સુધી વાણી ઉતરવાનું શરૂ ન થયું વિરોહની અંદર ઇન્દ્રાવતીની આત્મા ન ડૂબી ત્યાં સુધી એને પણ પહેચાન થઈ નહોતી તો અહીંયા કીધું છલ્યો જુગ જાય રે સુદ વિના સુદ વિના સુદ વિના જ્યારે વાણી ઉતરવાનો પ્રારંભ થયો અને આગળ પછી તો રાસ પછી પ્રકાશ ટ્રુતિ કલસ કિરંતન સનંદ સનંદ કિરંતન ખુલાસા ખિલવત પરિક્રમા સાગર શિંગાર ની જે વાણી ઉતરવાનો પ્રારંભ થયો ત્યાર પછી સુંદર સાધજી આપણને પણ જે મારફતનું સ્વરૂપ રાજ્યનું જે દિલ છે અને દિલ એ જ હકીકતના સ્વરૂપની અંદર એક એક ન્યામતના રૂપની અંદર લીલા કરી રહ્યું છે પહેચાન આપણને પણ ત્યારે થઈ તો અહીંયા ધામધણી આપણને શું બતાવ્યું કે મૂલ પ્રકૃતિ ઉપજે ગુણ સો પ્રસરે ઉઈ અંધેરી ચૌદે ભવન તો અહીંયા આપણે આગળથી આ વાતને સમજીએ કે મૂલ પ્રકૃતિ મોહમથે આ સૃષ્ટિ

જે કાર્ય કરે છે અક્ષર બ્રહ્મના દિલની અંદર જે આ પ્રકૃતિ સૃષ્ટિ બનાવવાનો જે આદેશ થયો વેસે તો મૂલની અંદર લઈએ તો રાજ્યના દિલની અંદર એ ઈચ્છા થઈ પરમધામની અંદર કોઈ ઈચ્છા નથી પણ આ સૃષ્ટિ રચના કેવી રીતના થઈ એ સમજાવવા માટે કીધું કે રાજ્યના દિલની અંદર કઈ ઈચ્છા થઈ કે મારી બ્રહ્માત્માઓને આ માયાનો ખેલ જે અંદર કરોડો બ્રહ્માંડ બનાવે અને મિટાવે છે એ બ્રહ્માત્માઓને ખેલ જે જોવાની ઈચ્છા ઉત્પન્ન કરાવવી અને અક્ષર બ્રહ્મ અક્ષરાતીતના મહોલ કે રંગ મહોલ અંદર પ્રેમ અને આનંદની કઈ લીલાઓ થાય છે ઈચ્છા મતલબ મેં કીધું ને કે પરમધામમાં કોઈ ઈચ્છા ન હોય એ ઈચ્છા જ મહાકારણ બની અને એ જ મહાકારણ કીધું કે બે કારણ બન્યા કયા કારણ અક્ષર બ્રહ્મને પ્રેમ અને આનંદની લીલા જોવાની ઈચ્છા થઈ અને થઈ કે અક્ષર બ્રહ્મ પલની અંદર કઈ કોટ બ્રહ્માંડ ઉપજાવે અને ફિર કરે છે બંનેની ઈચ્છા પૂર્તિ કરવા માટે રાજ્ય જ્યારે આદેશ કર્યો જેવો આદેશ કર્યો તો પરમધામથી ધ્યાનથી પરમધામથી કોઈ બનવાનું અને મટવાનું ત્યાંથી ચાલુ કેમ કે પરમધામ કેવું છે પેલા આપણે સમજી લઈએ હદ બ્રહ્માંડ છે પાતાલથી લઈ નારણ સુધી હદનો બ્રહ્માંડ છે કેવો છે હદ હદ એટલે એક એની સીમા બરાબર નશ્વર છે અને નશ્વર એટલે કે સપના નો છે તો અહિયાં જે પાતાલથી લઈ નારણ સુધીનું જેટલું બને છે એ એક દિવસ વિનાશને પ્રાપ્ત થઈ આજ તમે જે પણ આ પ્રકૃતિની અંદર જોઈ રહ્યા છો સ્થાવર જંગમ જેટલું પણ બન્યું એનો એક દી વિનાશ અવશ્ય છે છે અને છે બરાબર હવે આનાથી પરે બેહદ જેને યોગમાં આ બ્રહ્માંડ કીધો ત્યાં બનશે ખરું અવ્યાકૃત જે ચોથું પાદ અક્ષર બ્રહ્મના મનનું સ્વરૂપ જે ચોથું પાદ અવ્યાકૃત બ્રહ્મ ત્યાંથી બનશે પણ ત્યાં મટ જે ચીજ ત્યાં પહોંચી બધી અખંડ થઈ જશે બનશે કરી પણ મળશે નહીં હવે પરમધામ કેવું છે આ દ્વૈત નો બ્રહ્માંડ જેટલું બની ગયું એક દિ લઈ થવાનો છે જેટલું બની બની ગયું બરાબર અદ્વૈત કેવું છે બેદ ભૂમિકા કે જ્યાં બનું પણ મટવાનું નથી હવે ઇથી ઉપર સ્વલીલા અદ્વૈત આજે માઇક

ખેલ બનાવવાનું અને મીઠાવાનું ત્યાંથી કોઈ લીલા શરૂ થાય નહીં તો રાજીના દિલની અંદર જે ઈચ્છા અને એ જ વાત આપણે એક કબીર સાહેબના સાખી દ્વારા આપણે સમજીએ કે એક પલક સે ગંગજો નિક્ષી હોવા ચૌદીસ પાણી ઉન પાણી સે તો પર્વત ઢપે દરિયા લહેર સમાની ઉડમખી તરવર પર બેઠી બોલત અમૃત વાની उन मक्खी को मखा नहीं बिन पानी गर्भानी, तीन गर्भे गुण तीनों पुरुष कहे कबीर पद को बूझे एक पलक से गंग। कौन सी पलक राज्य दिल्ली इच्छा अक्षर दिल नी अंदर आदेश तो ये राज्य दिल में जब इच्छा थे परमधाम केवे वाहेदत એક દિલી તો પૂરા પરમધામ ની અંદર એ વાત પ્રસરી ગઈ તો સખ્યો અને અક્ષર બંને બંનેને ઈચ્છા થઈને એકને ખેલ જોવાની અને એકને પ્રેમ અને આનંદની લીલા જોવાની જેવી પ્રસરી ગઈ તો અક્ષરના દિલની અંદર એ એ વાત પહોંચી એને સંકલ્પ કર્યો કે હવે હું આ બ્રહ્માંડ બનાવું તો એક પલક્ષે ગંગજો નીકશી હોવા છોડીશ ઊન પાણી છે દો વટ ઢપે કોણ બ્રહ્માત્મા અને અક્ષર આત્મા દરિયા લહેર સમાની પ્રસરી ગયું ઉડ મખી તરવર પર બેઠી રાજ્યની હુકમ હુકમ રૂપી મખી ક્યાં બેઠી આ સંસાર રૂપી વૃક્ષ ઉપર આવીને બેઠી અને બધા જ ધર્મશાસ્ત્રો ની અંદર સાક્ષીઓ લખાવી દી ઉન મખી કો મખા હવે સ્વયં રાજ્ય આદેશ કરતા હોય એની ઉપર કોઈ પાવર કે સત્તા હોય ખરેખર શું કીધું પ્રકૃતિની રચના થઈ તો કોઈ પુરુષ તો હોય ને તો જ ગર્ભ ધારણ કરે પણ એવું કઈ થયું કેમ કે સ્વયં આવ્યો અને એને સંકલ્પ કર્યો તો નીચ લીલા બ્રહ્મ બાળ ચરિત્ર જા ઈચ્છા મૂલ પ્રકૃતો તો મૂલ પ્રકૃતિ કોને કીધી જેવા અક્ષર બ્રહ્મના દિલની અંદર ઈ આદેશ થયો તો એમને સંકલ્પ લીધો અને સત્સ્વરૂપ સત્સ્વરૂપ બ્રહ્મ પછી આગળ આવો એટલે કેવલ બ્રહ્મ પછી સબલિક બ્રહ્મ અને અવ્યાકૃત બ્રહ્મ ઉપરથી લ્યો તો સત્સ્વરૂપ બ્રહ્મ છે અહંકાનું સ્વરૂપ કેવલ બ્રહ્મ બુદ્ધિનું સ્વરૂપ સબલિક બ્રહ્મ ચિત્તનું સ્વરૂપ અને નીચે અવ્યાકૃત બ્રહ્મ મનનું સ્વરૂપ તો મૂળ પ્રકૃતિ કઈ સત્સ્વરૂપ જે અક્ષર બ્રહ્મે ત્યાંથી આ ખેલ બનાવવાની ઈચ્છા દેલમાં પેદા કરી તો કેવલ આનંદ અને તો ચિદાનંદ ચિદાનંદ લહેરી પણ વ્યક્ત થયો જ્યારે આગળ આવ્યા તો સુમંગલા પુરુષ સુમંગલા પુરુષ થી પછી આગળ રોધીની શક્તિ અને જે જેનું રૂપ નારાયણ તો અક્ષર બ્રહ્મ જે સ્વપ્ન જોઈ રહ્યા છે તો સ્વપ્ન ક્યારે આવે હોય ત્યારે બરાબર તો જ્યારે અક્ષર બ્રહ્મ પોતાના મનની અંદર જ્યારે સ્વપ્ન જોઈ રહ્યા સ્વપ્નની અંદર આ રોધિની શક્તિ અને પ્રણવ બ્રહ્મ કૃતની અંદર જેમનું સ્થૂલ રૂપ નારાયણના રૂપમાં અક્ષર બ્રહ્મના મનના પ્રતિબિંબ સ્વરૂપમાં આ મો સાગર અંદર નારાયણ પ્રગટ થઈ ગયા શું કીધું આપો નારા ઇતિ પોખતા યો નર સુનવ તા યદાશ ને પૂર્વ તેને નારાયણ સ્મૃત શું કીધું કે જે મોહ સાગર જેની અંદર નારાયણ પ્રગટ થયા જેને આદિનારાયણ પણ કહેવામાં આવ્યું મહાવિષ્ણુ પણ કહેવામાં આવ્યું શર પુરુષ પણ કહેવામાં આવ્યું શે સાઈ વિષ્ણુ પણ કહેવામાં આવ્યું આ બધા પર્યાય સમાનાર્થી નામ છે આદિનારાયણ શું કામ કીધું કે જે બને છે કેમ કે અક્ષર બ્રહ્મના મનના સ્વપ્નનું સ્વરૂપ છે તો જે બને એ એકદી મટવાનું તો છે જ એટલા માટે એને આદિ કીધું નારાયણ મતલબ નાર વત્તા અયન સંધિ વિચ્છેદ કરો નાર વત્તા અયન નાર એટલે જલ અયન એટલે નિવાસ જેને મોરૂપી પેલું જે આપણે પાણી પીએ એ જલ નહીં જેને મોરૂપી જલની અંદર શયન કર્યું મોરૂપી જલની અંદર જે પ્રગટ થયા એવા નારાયણ ક્ષર પુરુષ મતલબ ક્ષર એટલે નાસવંત જે પેલા પુરુષ કોણ ક્ષર બીજા પુરુષ અક્ષર અને ત્રીજા પુરુષ અક્ષરા જે ગીતાની અંદર પંદર માં પુરુષોત્તમ યોગના સોળવા નંબરના શ્લોકમાં કીધું કે દ્રાવી પુરુષ લોકે ક્ષર અક્ષરે વચ્ચે ક્ષર સર્વાણી ભૂતાની કીધું ક્ષર સર્વાણી ભૂતાની તો જે ક્ષર છે પાંચ તત્વથી જે ભૂત મતલબ પદાર્થોથી જે બહેનો છે એ એક દિવસ વિનાશને પ્રાપ્ત થશે તો આ જગત કેવું છે હવે હું પૌરાણિક માન્યતાથી મને થોડું કહેવામાં આવ્યું એટલે પૌરાણિક માન્યતાથી પણ થોડું બતાવી દઉં કે આ જગત કેવું છે સમય તો થઈ ગયો પણ પાંચ સાત મિનિટ લઈ અને આ પ્રસંગને પૂરો કરીએ સાડા પાંચ વાગ્યા સુધી કીધું તું રાઈટ સાડા પાંચ થયા બરાબર પાંચ સાત મિનિટ વધારે લઉં છું આ પ્રસંગને પૂરો કરવા કે આ જગત કેવું છે તો કીધું નશ્વર છે કઈ રીતે છે કે જેનું મૂલ નથી સપ્નની અંદર પેદા થયું છે તો આગળ આપણે જોઈએ કે નારાયણે જ્યારે સંકલ્પ કર્યો એક બહુ હું એકમાંથી અનેક બની જાઉં તો પહેલાં તો નારાયણ પ્રગટ થયા બરાબર અને નારાયણ આપણે રાત્રે અહીંયા ધરાઈની અંદર આપણે આપણા ગામની અંદર એક કક્ષની અંદર આપણા પલંગ ઉપર આપણે સૂતા છીએ અને આપણી ગાઢ નીંદરમાં જતા રહ્યા આપણને સ્વપ્ન આવ્યું સ્વપ્નની અંદર આપણે ક્યાં જતા રહ્યા બાજુમાં અહીંયા ક્યાંય મહુઆ કે પછી લો ને હિપાવી કે જ્યાં પણ તમે લઈ લો ને અમરેલી ત્યાં તમે સ્વપ્ન જોવા લાગ્યા બરોબર ની અંદર તમે કોઈ લગ્ન માણ્યા કેટલા બધા રિશ્તા સગા સંબંધીઓને મળ્યા હવે તમારી નીંદ ખુલી તો તમે ક્યાં હતા અહીંયા ધરાઈની ની અંદર આ ગામની અંદર તમે તમારી પથારીમાં હતા રાત્રે કેટલું બધું માણી આવ્યા પણ સવારે ઉઠા તો કાંઈ હતું નહીં એવી રીત ના સમજાવું કે તમે જોયું રાત્રે જેટલા પણ સગાવાલા એને લગ્ન તમે અમરેલી કે મહુવા જ્યાં પણ ગયા તા સપનામાં એ તમારા મનની એક તરંગ ગઈ હતી મન ગયું નહોતું અને મનની તરંગ દ્વારા જે પ્રતિબિંબના રૂપ બન્યા હતા એને તમે સવારે ગોતવા માટે જાઓ તો ઈ મળે બીજું કે મળે તો નહીં જે તમારા પ્રતિબિંબના રૂપ સગાવાલા બન્યા હતા એને શું ખબર કે હંસાબેન ધરાઈમાં એના ગામમાં એ એના પલંગ ઉપર બેડમાં સૂતા છે ને એના સપનામાં હું બની છું એવી એ લોકોને ખબર હોય જે તમારા પ્રતિબિંબના રૂપ બન્યા એને તો ખબર નથી ને કે તમે એના સપનામાં બન્યા છો તો એમ આ નારાયણ જે છે બરાબર એ નારાયણના સ્વપ્નની અંદર આ જગત બન્યું છે તો આ સંસારના જીવોને આવ્યું ને કે શુદ્ધ વિના શુદ્ધ વિના શુદ્ધ વિના ચલ્યો જુગ જાય રે શું કામ ખબર પડી કે બધું વાર વાર સપનામાં બનતું હતું તો સપનાના જીવોને જાગૃત અવસ્થાની શું ખબર મતલબ જાગ્રતતાની શું ખબર તો એમ નારાયણના સ્વપ્નમાં આ ચૌદ લોક અંતર્ગત આવું એક બ્રહ્માંડ નહીં આવા અનેક બ્રહ્માંડો પલમાં એક પલકારાની અંદર આંખ બંધ કરી અને ખોલી એવા તો કેટલા નીચે પૌરાણિક માન્યતાના આધાર ઉપર આપણે લઈએ તો નીચે અતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતાલ આ સાત લોક ખરેખર તો અવસ્થા વિશેષ છે સ્થાન વિશેષ નથી પૌરાણિક માન્યતા દ્વારા બતાવવામાં આવ્યો છે ઉપર મૃત્યુલોક આઠમો કર્મભૂમિ આની ઉપર ભૂવરલોક પિતૃઓનો સ્વર્ગલોક લોક દેવી દેવતાનો મહરલોક ધર્મ રાજાનો તપલોક તપસ્વી લોકોનો અને સત્યલોક જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે કૈલાસ બ્રહ્માપુરી અને વૈકુંઠ સત્યલોક તો જે ચૌદ લોક અષ્ટાવરણ આવરણ જ્ઞાન શક્તિ ગાયત્રી જે બી પૌરાણિક માન્યતાથી બતાવ્યું શૂન્ય નિરાકાર બરાબર અને અંધકાર અને એનાથી આગળ નારાયણ તો નારાયણ જે છે એ પણ કોના સ્વપ્નમાં બીના કોના સ્વપ્નમાં બી હમણાં જ મેં તમને બતાવ્યું અક્ષર બ્રહ્મના બરાબર હવે અક્ષર બ્રહ્મના સ્વપ્નની અંદર નારાયણ નારાયણબાઈના અને એ જ નારાયણના સંકલ્પથી આ સંસ્થાના બધા જીવોની ઉત્પત્તિ થઈ ગઈ તો જે નારાયણને ખબર નથી જે નારાયણ ને ખબર નથી કે હું કોના સ્વપ્નમાં છું તો નારાયણ થી બનેલી સૃષ્ટિ ને કેમ ખબર પડે કે આપણે કોના સ્વપ્નમાં ખોટું છે બરાબર જોયું જોયું રાત્રે જે સવારમાં હોતું નથી તો અહીંયા રાજ્ય આપણને શું બતાવી રહ્યા છે કે આ ચૌદ લોક અંતર્ગત જે એક બ્રહ્માંડ એવા એક બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ મહેશ એવા એક બ્રહ્માંડ નહીં આવા કરોડો બ્રહ્માંડ જેમાં કરોડો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એવા અક્ષરની પલની અંદર કરોડો બ્રહ્માંડ બને કરોડો બ્રહ્માંડ ની અંદર કરોડો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ બને વળી આ સૃષ્ટિનું કાર્ય ચાલે વળી એક દિવસ આ સૃષ્ટિનું કાલચક્ર પૂરું થાય સમય અવધિ પૂરી થાય વળી આ સૃષ્ટિ જલની અંદર પ્રલયને પ્રાપ્ત થાય કે જે ભાગવતના આધાર ઉપર બતાવ્યું કે નિત્ય પ્રલય નૈમિત પ્રલય પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય તો નિત્ય પ્રલય કોને કીધો કે આ જ અનંત જીવો જન્મ ધારણ કર્યો હશે અને અનંત જીવોએ આ તન છોડ્યું હશે બીજું આપણે પણ દિવસના ઘણી બધી પ્રવૃત્તિને કાર્ય કર્યું રાત્રે આપણે સુઈ જાય તો આપણા માટે તો આ શરીરનો એકવાર પ્રલય થઈ જાય છે આપણને શરીરનું કે જગતનું સંસારનું ભાન રહેતું નથી તો આ પણ એક પ્રકારનો પ્રલય જ છે તો આને કહેવાય નિત્ય પ્રલય બરાબર બીજો નૈમિત પ્રલય જે પૌરાણિક માન્યતાના આધાર પર વૈદિક માન્યતાના આધાર પર નહીં મેં કીધું એના ઉપર એક અવસ્થા વિશેષ છે સ્થાન વિશેષ નહીં તો પૌરાણિક માન્યતાના આધાર પર નિત્ય પ્રલય પછી પ્રલય જેમાં દસમો માળ નીચેના સાત ઉપર આ મૃત્યુલોક આઠમો ભૂઅર લોક નવમો અને સ્વર્ગ લોક જે દસમા માળ સુધીનું લોક સુધીનું નૈમિત પ્રલયમાં લઈ થઈ જાય છે તે પછી પ્રાકૃતિક પ્રલય ત્રીજો ત્યારે મહત્વ આ ચૌદ લોક એનાથી આગળ જે આપણે બધી જોયા અષ્ટાવરણ અને મહત્વ સાત શૂન્ય નારાયણ સુધીનું જે આ પ્રકૃતિ જે જગત વયનું છે એમાં મહત્વ સુધીનું પ્રાકૃતિક પ્રલયમાં લય થઈ જાય છે અને જ્યારે મહાપ્રલય થાય ત્યારે પાંચો તત્વ ત્રણ ગુણ અને ચૌદ લોક આ બધું જ લય થઈ જાય છે એટલે આખી જે પાંચ તત્વથી જેટલું પણ સંપૂર્ણ બન્યું છે ત્રણ ગુણ સતો રજો અને તમોથી પાંચ તત્વ ત્રણ ગુણ મહાપ્રલયમાં નાશ થઈ જાય છે તો આ રીતે આ જગત કેવું છે અક્ષર બ્રહ્મના મનના સ્વપ્ન સ્વરૂપ અને ક્યારે થાય એ પૌરાણિક માન્યતાના આધાર પર થોડો હું હિસાબ બતાવીશ બરાબર તો સતયુગનું નું આયુષ્ય સત્તર લાખ અઠ્યાવીસ હજાર ત્રેતાનું આયુષ્ય બાર લાખ છન્નું હજાર દ્રાપરનું આયુષ્ય આઠ લાખ ચોસઠ હજાર અને કલયુગ નું આયુષ્ય ચાર લાખ બત્રીસ હજાર આ બધા જ સત ત્રેતા દ્રાપર અને કલયુગને જ્યારે જોડો તો તેતાલીસ લાખ અને વીસ હજાર વર્ષ થાય કેટલા ઈસત સત ત્રેતા દ્રાપર કલયુગ આ ચોકડી એક વાર બદલે ચક્ર ફરે એટલે તેતાલીસ લાખ ને વીસ હજાર વર્ષ થાય પણ આ જયારે કેટલી વાર એક હજાર વાર એક વારમાં તેતાલીસ લાખ વીસ હજાર પણ એક હજાર વાર આ ચોકડી બદલે ત્યારે ચાર અરબ અને બત્રીસ કરોડ વર્ષ પૂરા થાય ત્યાં સુધી આ સૃષ્ટિનું કાર્ય ચક્ર ચાલુ રહીએ અને પછી પૌરાણિક માન્યતાના આધાર પર બતાવવામાં આવ્યું કે ચાર અરબને ને બત્રીસ કરોડ વર્ષ સુધી આ સૃષ્ટિ જલની અંદર વિલીન દીએ તો એ ચાર અરબને ને બત્રીસ કરોડ વર્ષ બરાબર એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ વળી એની જેવી રાત થાય ત્યારે સૃષ્ટિ જલની અંદર રહે વિલીન રહે વળી એનો બીજો દિવસ પ્રારંભ થાય એટલે પાછી આ સૃષ્ટિ બને એ પૌરાણિક માન્યતાના આધાર પર બરાબર તો આ જગત આપણે એટલું જ કે આ જગત કેવું છે 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 સ્વપ્નનું જે દેખાઈ રહ્યું છે એ કાંઈ સાચું છે નહીં કીધું ને જગત શંકરાચાર્ય કીધું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ જગત મિથ્યા છે જે તમને ભાંસી રહ્યું છે એ આજ છે કાલ કાલના ગાલમાં સમાઈ જવાનું છે તો અહીંયા કીધું મૂળ પ્રકૃતિ મોહમ થે ઉપજેતીનો ગુણ તો મેં જે વાત અધૂરી છોડી હતી અને જોડી અને એ પૂર્ણ કરીએ તો જે સુમંગલા પુરુષ રોધિની શક્તિ અને એના દ્વારા જે નારાયણ મોહ સાગરની અંદર પ્રગટ થયા અને એના સંકલ્પથી પહેલાં શું થયું અહંકાર અહંકારથી ઇન્દ્રિયા બરાબર રૂપ રસ સ્પર્શ ગંધ અને શબ્દ અને ત્યારબાદ આગળથી લ્યો તો વાયુ આકાશ જલ પૃથ્વી એવી રીતના પાંચોય તત્વની રચના થઈ ગઈ એ પાંચો મેં પ્રસરે અંધેરી ચૌદે ભવન અને એ જે રચના થઈ એની અંદર ત્રણેય ગુણ પાંચે તત્વથી જે રચના થઈ એમાં ત્રણેય ગુણ મળી અને જેટલું પણ બન્યું ઈ એક દિવસ કાલના ગાલમાં સમાઈ જશે અને છેલ્લા ચરણમાં કીધું કે અંધેરી ચૌદે પવન તો આ ચૌદ લોક અંતર્ગત જગત ના જીવો ની અંદર ફસાઈ ગયા એટલે તો જે કીધું કે સુનો રે સતકે બંજારે સુનો રે સતકે બંજારે એક બાત કહું સમજાઈ આતી આન કે ફાંસી લગાવી અંતર્ગત અંધકારની અંદર ભટકી રહ્યા છે કેમ કે કોઈને પોતાના નિજ સ્વરૂપની પહેચાન નથી કોઈને પોતાના ઘરની પહેચાન નથી કોઈને પોતાના ધામની પહેચાન નથી

દર્શન ની અંદર એ જ વાત શ્યામજી મંદિરમાં જયારે રાજ્ય પરમધામના પૂર્ણ શિંગારમાં દર્શન આપ્યા અને ત્યારે પૂછ્યું કે તું કોણ છે એ જ રાજ્ય પૂછ્યું ત્યારે ચોથા દિવસમાં શ્યામાજી પણ એ જવાબ આપી શકા શ્યામાજી પણ એ જવાબ નો આપી શકાય એટલું કીધું કેતા જાનતે ધન્યમ કે ખાવીંદ અમારે તુમ એ રાજજી હું એટલું જાણું છું ઈ પણ અટકલે અજ્ઞાનતાની અંદર કહી શકું પૂર્ણ પહેચાનથી તો કહી શકતી નથી કે ધન્ય અમારે તુમ પણ પછી આગળ રાજજી એને પૂર્ણ પહેચાન કરાવી કે બાય નામ તું મારા સુંદર તુમ ખેલે વ્રજ રાસ મે મનોરથ ના ભયે પૂરણ તો તીસરો રચ્યો ઈંડો તમારો તમારું નામ

આપણે ચાલીસ વર્ષથી ખોજમાં લઈજો કેટલી ઉંમરના બધા બેઠા છીએ ચાલીસ વર્ષ પછી પણ નથી નથી સવારે પણ તમને મંદિરમાં કે જે કરમકાંડની ભક્તિ તરફ આપણે મતલબ કરમકાંડના માર્ગ તરફ આપણે જે જઈ રહ્યા છીએ એ આપણી અંદર જે ભ્રમ આપણે પાડીને રાખ્યો છે કે નહીં આનાથી અમને રાજજી મળી જશે કે સવારમાં મંદિરમાં આપણે પ્રણામ કરી લઈએ માથું ટેકી લઈએ ચાર મંદિરમાં મંદિરની પરિક્રમા કરી લઈએ ચરણામૃત પ્રસાદ આપણે પ્રાર્થના કરી લઈએ બસ આરતી ઉતારી બહુ તો ઘરે આપણે સેવા પૂજા કરી લઈએ રાજજીને ભોગ લગાવી દઈએ આરતી ઉતાર લઈએ બહુ તો વાઘા વસ્ત્ર સાત દિવસના કઈ નવા નવા બનાવી અને રાજજીને લગાવી દઈએ ક્યાં રાજજી ભોગના ભૂખા છે ક્યાં રાજ્યની આરતી ની જરૂર છે

રાજીને પરિક્રમાઓ પણ કરી જેમ સવારે એક દ્રષ્ટાંત આપ્યું હતું ને કે એક ઝૂંપડીમાં રહેવાવાળી દીકરી જ્યારે રાજાના ઘરે સસુરાલમાં જાય તેની અંદર જે આદત પડી ગઈ એમ આપણી અંદર પણ એ જ આદતો બરાબર એ જ હું શું કહું મારા પાસે શબ્દો નથી કે આપણે પણ હજી રાજજીને ઓળખા નથી રાજજીને પણ એક જે સંસારના જીવ એક દેવી દેવતાના રૂપમાં માનતા હોય બરાબર ઈ પણ માનતા કરે આપણે પણ માળાઓ ફેરવીએ માનતાઓ કરીએ બરાબર એમ જ સંસારના જીવ પરિક્રમાઓને કરવા માટે જતા હોય ઘણું બધું કર્મકાંડમાં આવે વ્રત નિયમો આદિ રહેતા હોય એવું જ કંઈક આપણું છે આપણે પણ એવું જ કંઈક કરી રહ્યા છીએ પણ રાત્યને જે દિલ દેવું જોઈએ અને એમની જે પહેચાન કરવી જોઈએ કેના દ્વારા આ વાણીના વાંચન દ્વારા પહેલાં તો જેના ઘરમાં વાણી નથી ઈ સુંદર સાધ વાણી પધરાવે ઈ વાણીનું વાંચન કરે મનન ચિંતન સ્વાધ્યાય કરે એટલાથી પૂરું નહીં થાય દેખો સુંદર સુંદરસાદજી આપણે કેટલા વર્ષની સેવા પૂજા કરતા આવ્યા બા બતાવો આટલા વર્ષની સેવા પૂજામાં કેટલા કિલો ઘી દીવા કરવામાં આપણે ખૂટાડી દીધું હશે ને કેટલા પેકેટ અગરબત્તીના આપણે પૂરા કરી દીધા હશે ને મને બતાવો તો હવે આપણને રાતજી ન દેખાવા જોઈએ દીપક ક્યાં પ્રગટ એ દીપક કરવાની ના નથી પાડતી એ આરતી પ્રગટાવો પણ આ રતિ આ મતલબ આ તન રતિ મતલબ રદ કરી દેવું હમણાં આપણે અશોકના મુખારવીનથી ચર્ચા સાંભળીને કે ભાઈ ન્યોછાવર કરી દેવું સમર્પણ કરી દેવું મતલબ આ તન એ ધની આ મારું નથી એ રાજજી આ તમારું છે હું તમારા ચરણોમાં ન્યોછાવર કરી દઉં સમર્પિત કરી દઉં કે આપણે એવું કોઈ દિવસ કર્યું મતલબ રદ કરી કહેવાય આરતી અને એમાં જે ઘીનો દીપક પ્રગટાવો ને રૂનો બરાબર તો શ્વાસ રૂપી અને પ્રેમરૂપી ઘી તો આપણે ક્યારે એક એક શ્વાસમાં રાજ્યની યાદ અને પ્રેમ સાથે પ્રેમરૂપી ઘી સાથે ક્યારે આપણે રાજ્યને યાદ કરી અને રાજ્યના ચરણોમાં ક્યારે પ્રણામ કર્યા ઘણી વાર આપણે પ્રણામ કરીને તો કેવા વાઘા ધારણ કર્યા છે કેવા આભૂષણો એ આપણે યાદ રહેતા માથું ટેકું નથી નીકળી ગયા નથી બરાબર તો વિચાર કરો આરતી કે જે તમારી આત્મામાં પ્રકાશ કરે તો મને બતાવો પ્રણામ શિવ મંદિરમાં કરવાથી પ્રકાશ થશે કે વાણી વાંચવાથી થશે બતાવો હું તમને એમ નહીં કહેતી આરતી ન કરો જો આરતી કરવાથી જ અંદર પ્રકાશ થતો હોત તો આજ ચાલીસ પચાસ વર્ષથી મેં હમણાં જ કીધું કેટલા કિલો ઘી બાળી નાખ્યું દીવાન વાઇટુમાં પણ પ્રકાશ થયો નહીં તો આરતી મતલબ તમારું સર્વસ્વની ઓછાવર ગુરુ હા બરાબર તો એ રીતે ભોગ મતલબ ભોગ શેનો ધરાવવાનો પેલો તો ધરાવો જ જે રોટલી શાક જે બી ધરાવો છો વ્યંજન જે બી તમે મીઠાઈ ફ્રૂટ જેવી ધરાવો છે તો ધરાવો જ પણ તમે બાતુનીમાં બતાવો તો હેરાજજી આજ મારી અંદર કામ ક્રોધ લોભ મત્સર ઈશા દ્રેશ રાત તૃષ્ણા કેટલા બધા વિકારો છે એ ધણી આજ તારા ચરણોમાં મેં પ્રણામ કર્યા તો મારી અંદરથી કામ ઓછો થાય બીજે દિવસે ક્રોધ ઓછો થાય વિકાર બધા ઓછા થાય મને કોઈને પીડા આપવાનું ક્યારેય મારી અંદરથી એવા વચનો ન નીકળે હું કોઈને સુખી ન કરી શકું તો કંઈ નહીં પણ કોઈને પીડા થાય એવું બોલું તો ને એના કરતાં હું મૌન ધારણ કરી લગાવ્યો રાજ્ય કોઈ મીઠાઈના ભૂખા થોડી છે રાજ્ય આપણા પ્રેમના ભૂખા છે આપણી રહેની આપણું આચરણ આપણો વ્યવહાર આપણા હાલ ઈ ભોગ છે ઈ આરતી છે ઈ સ્વરૂપ કે શ્રી રાજસિંહ ઠકુરાણીજી પ્રથમ ભોમે વિરાજમાન ભયે ઈ સ્વરૂપ બોલો તો તમારી સામે એ દ્રશ્ય આવી જવું જોઈએ તો પ્રાણદાસ સુંદર સાજી અહીંયા ધામધણી આપણને આ પ્રકરણના માધ્યમથી કે ચલ્યો જુગ જાય રે શુદ્ધ વિના શુદ્ધ વિના તો હમણાં મેં છેલ્લે ચોથા દિવસની શ્યામાજીની વાત પૂર્ણ કરી તો એમણે તો વિક્રમસ સત્તરસો પાંત્રીસ પછી જ્યારે નિજ બુદ્ધિ આવી પૂર્ણ પહેચાન કરી લીધી તો એના માટે બહુ સમય વચ્ચે નો રહ્યો એ ગુનેગાર નથી આપણે તો વાણી ઉતરા પછી આ ચારસો વરસ થઈ ગયા હજી આપણે પહેચાન કરી એ જ કર્મકાંડ એ જ પૂજા પાઠ બરાબર હજી આપણે ઓળખાણ કરી નથી તો એ વાત આપણી પર ઘટિત થાય છે તો આપણે બધા જ સુંદર સાત હવે ઘર પર વાણી પધરાવીએ એનું વાંચન કરીએ ધ્યાન ચિત્તવની કરી અને રાજીને યુગલ સ્વરૂપને અહીંયા બેઠા બેઠા જોઈએ એવા ભાવ સાથે વાણીને વિરામ આપીએ બોલીએ શ્રી પ્રાણ હાથ છોપાઈ દોહરાવીએ ચલ્યો સુધ વિના